नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों आज आपणे पोलीस कॉन्स्टेबल नो पेपर जे 23/10/2016 नो जे पेपर लेवायेलू छे एमनो परफेक्ट सोल्यूशन आज जोवाना छे। साथे बीजा ऑप्शन छे एमनी पण संपूर्ण माहिती आज लेवाना छे अने आ भाग एक आज जोवाना छे। तो शुरुआत करिए पोलीस कॉन्स्टेबल ना पेपर नी। तो मित्रों प्रथम प्रश्न छे ये आपणी स्क्रीन पर आवी गयो छे। जे प्रश्न हतो इसरो एटले के इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन ते ताजेतर में सप्टेम्बर 2016 में एकी साथे केटला उपग्रह एटले के सैटेलाइट स्पेस में मोकल्या हता, एटले के ए समयना करंटनो सवाल छे, परंतु आना विशे आपणे संपूर्ण माहिती लेवानी छे। तो ए समये 2016 में सप्टेम्बर में एक साथे एमने केटला उपग्रह छोड़िया हता, तो के 8 उपग्रह छोड़िया हता। परंतु हवे आपणे थोड़ीक वात करिए तो के इसरो एटले के इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन एमनुं मुख्यालय क्यां आवेलुं छे, मुख्य मथक ते आपने पूछाय तो एनुं मुख्य मथक क्यां आवेलुं छे, तो के बेंगलोर में आवेलुं छे। आ मुख्य मथकनी वात करी। आ सिवाय एमना चेरमेन कोण छे, तो के सीवन। एमना चेरमेन कोण छे, तो के सीवन, कैलासावादी सीवन एवं कंक नाम एमन है। यनी स्थापना क्यारे थी थी मित्रों इसरोनी, तो कि इसरोनी स्थापना है य 15 ऑगस्ट जे हमें आ रही है, तो कि 15 ऑगस्ट 1969 रोज आ इसरोनी स्थापना थी थी। हवे बात करिए आग, तो कि आज इसरो है एमने प्रथम उपग्रह क्यों छोड़ो हो, तो इसरो सौ प्रथम उपग्रह है आर्यभट्ट छोड़ो हो। હવે આ આર્યભટ્ટ કોણ હતા, તો કે આર્યભટ્ટ છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એમના નવરત્નમાંના એક વ્યક્તિ હતા। તો આ આર્યભટ્ટે છે એ સૌપ્રથમ એક તો દશાંશ પદ્ધતિની શોધ કરી હતી, અને આ આર્યભટ્ટે જ કેન્દ્રીયવાદ આપેલો હતો કે ભાઈ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, એટલે એમના માનમાં છે આપણે છે આર્યભટ્ટ પ્રથમ ઉપગ્રહ છોડ્યો હતો, જે કઈ સાલમાં છોડ્યો હતો, તો કે 1975માં છે છોડ્યો હતો। અને આ કોની મદદથી છોડ્યો હતો, તો કે રશિયા અથવા રશિયાની જગ્યાએ તમને જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે રશિયાની જગ્યાએ તમને કયું આપ્યું હશે, તો કે સોવિયત યુનિયન આપેલું હશે, તો પણ આપણે ધ્યાન રાખીશું। તો આ આર્યભટ્ટ છે। હવે મિત્રો હવેની પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો આ આર્યભટ્ટનો ઉદ્દેશ્ય પૂછાય કે ભાઈ આમનું કામ શું હતું, કે આર્યભટ્ટ છે આ ઉપગ્રહ છોડ્યો પણ એનું કંઈક કારણ હોઈ શકે કે ભાઈ શું કામ માટે છોડવામાં આવ્યો હતો। તો મિત્રો આ આર્યભટ્ટ છે એ માત્ર ને માત્ર ટ્રાયલ બેઝ ઉપર છોડવામાં આવ્યો હતો, કે ભાઈ ભારતનો બનાવેલો ઉપગ્રહ છે એ અવકાશમાં જઈ શકે છે કે નથી જઈ શકતો, એટલા માટે માત્ર ટ્રાયલ બેઝ ઉપર હતો, એમનો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં। આ સિવાય પછી વાત કરીએ તો કે ભાઈ પછી બીજી, તો કે આપણે રોહિણી ઉપગ્રહ છોડ્યો, બીજો કયો છોડ્યો, તો કે રોહિણી। કઈ સાલમાં છોડ્યો, તો કે 1980ની સાલમાં છોડ્યો હતો, જે કયા સેટેલાઇટ દ્વારા છોડ્યો હતો એ પણ પૂછાય છે, તો કે SLV-3 સેટેલાઇટ દ્વારા છોડવામાં આવ્યો હતો। તો એ પણ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ ભારતનો પ્રથમ ઉપગ્રહ કે જે ભારત દ્વારા છોડવામાં આવ્યો હોય તો રોહિણી છે, કઈ સાલમાં આવશે, તો કે 1980માં આવશે, અને કયા સેટેલાઇટ દ્વારા છોડવામાં આવ્યો હતો, તો કે SLV-3 દ્વારા છોડવામાં આવ્યો હતો। હવે મિત્રો આ રોહિણી છે એમનો પણ ઉદ્દેશ્ય શું હતો, તો કે પ્રાયોગિક ધોરણે હતો મિત્રો, એ પણ એમનો ઉદ્દેશ્ય શું હતો, તો કે ભાઈ ભારતમાં બનાવેલો ઉપગ્રહ ભારત દ્વારા છોડવામાં આવે તો એમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી, અથવા કોઈ વાંધો નથી આવતો, અથવા કોઈ તકલીફ નથી રહેતી, એ જાણવા માટે છે પ્રાયોગિક ધોરણે છે આ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો। તો આટલી માહિતી યાદ રાખશું। આના સિવાય થોડીક માહિતી જોઈએ, તો કે ભાઈ આ ઇસરો છે એના બે સેટેલાઇટ છે, બે વ્હીકલ છે કે જેના દ્વારા આપણે છોડવામાં આવે છે, એક તો કયું છે, તો કે PSLV, તેનું ફૂલ ફોર્મ શું થશે મિત્રો, તો કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। ફરીથી PSLVનું ફૂલ ફોર્મ શું થશે, તો કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। બીજું એક આ વાહન છે કયું છે, તો કે વ્હીકલ છે GSLV। તો આ GSLVનું પૂરું નામ, તો કે જીઓ સાયન્ક્રોનિસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ફરીથી બોલું છું
જીઓસિંક્રનસ સેટેલાઇટ લોન્ચ વિહિકલ. હવે મિત્રો, આ ઇસરોની 5 શાખાઓ છે અથવા એના 5 વિભાગ છે. તો પ્રથમ કયો છે? તો કે VSSC. આ VSSC નું પૂરું નામ શું થશે મિત્રો? તો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. બીજું છે ISSC, તેનું પૂરું નામ થશે ઇસરો સેટેલાઇટ સેન્ટર. જે ક્યાં આવેલું છે મિત્રો? તો કે આ જ છે, એ ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં આવેલું છે. જ્યારે VSSC ક્યાં આવેલું છે? તો કે તિરુવનંતપુરમમાં આવેલું છે. ત્રીજો ભાગ જોઈએ તો કે SAR, SHAR, તો જેમનું ફૂલ ફોર્મ થશે શ્રી હરિકોટા રેન્જ. જે ક્યાં આવેલું છે? તો કે હરિકોટામાં જ આવેલું છે. ચોથો ભાગ જોઈએ તો SAC, એટલે કે SAC, તેનું ફૂલ ફોર્મ થશે અવકાશ વિનિયોગ કેન્દ્ર. જે ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે. અને પાંચમું છે PRL, જે અવારનવાર એમનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, તો જેનું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા. જે પણ ક્યાં આવેલું છે? તો કે એ પણ આપણો અમદાવાદમાં આવેલું છે. તો આ છે ઇસરોના છે 5 વિભાગ ગણવામાં આવે છે, જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે આમાંથી કયું હોતું નથી અથવા કયું છે. મિત્રો, ઇસરોની વાત કરીએ તો કે ઇસરો છે એ વિશ્વની 5 જે 6 સંસ્થાઓ છે એમાં 6ઠા નંબરની સૌથી મોટી સંસ્થા ગણવામાં આવે છે. તો સૌ પ્રથમ મોટી કઈ છે? તો કે NASA, જે કોની છે? તો કે અમેરિકાની છે. પછી બીજા નંબરની કઈ છે? તો કે રક્સ, RKA, તો એ આ કોની છે? રશિયાની છે. આ સિવાય પછી તો કે ESA, પછી CNSA, અને પાંચમી કઈ છે? તો કે JA, જાક્સા. તો આ રીતના 5 સૌથી મોટી છે અને 6ઠા નંબરની કઈ છે આપણી? તો કે ઇસરો સંસ્થા છે. તો આ રીતના આપણે કોઈ પણ સવાલ પૂછાય તો આપણે આવડવા જોઈએ. અને છેલ્લો સવાલ કે જે આપણે આમાં પૂછાયેલો હતો કે ઇસરો દ્વારા જે તાજેતરમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો, અથવા તમને એવો સવાલ પૂછાય કે ઇસરો દ્વારા જે સૌથી વધારે ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ છે, તો એક સાથે કેટલા એમણે ઉપગ્રહ છોડ્યા છે? તો મિત્રો, યાદ રાખશું, એક સાથે ઇસરોએ 104 ઉપગ્રહ છે એ છોડ્યા હતા, જેમાં 101 તો છે એ કોના હતા? વિદેશીના હતા, અને માત્ર 3 જ છે એ ભારતીય હતા. તો આ રીતના છે 104 એક સાથે સૌથી વધારે ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ છે ઇસરો ધરાવે છે. અને આ રેકોર્ડ મિત્રો ક્યારે પ્રસ્થાપિત કર્યો હતો? તો કે 2017માં છે આ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. તો મિત્રો, ઇસરોને લગતી આ બાબતો છે, આમાંથી કોઈ પણ તમને સવાલ પૂછાય તો તમે સરળતાથી છે આ બાબતોમાં કોઈ પણ સવાલ છે એમનો જવાબ આપી શકો છો. અને મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. મિત્રો, આ સિવાય આપણી ચેનલમાં હવે પછી આવી રીતના અલગ અલગ પેપર, જે જૂના પેપરો છે એમનું સોલ્યુશન સમયાંતરે આવ્યા રાખશે, એટલે અત્યાર સુધીનો સબસ્ક્રાઈબ કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જોઈએ મિત્રો બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન છે કે કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો કે સાક્ષી મલિક હતી. એ સમયનો કરંટનો સવાલ છે, પણ આપણે યાદ રાખશું સાક્ષી મલિક હતી. હવે થોડીક આ બધા જે ઓપ્શન આપેલા છે બાકીના એમની ચર્ચા કરીએ. તો કે PV સિંધુ, તો પહેલાં તો PV સિંધુ છે એમનું અવારનવાર હવેની પરીક્ષાઓમાં, હાલમાં થોડા સમય પહેલાં જે એક પરીક્ષા લેવાની હતી તો એમાં પૂછાયેલું હતું PV સિંધુનું પૂરું નામ શું છે? તો PV સિંધુનું નામ પુષરલા વેંકટ સિંધુ. પુષરલા વેંકટ સિંધુ આ PV સિંધુનું પૂરું નામ છે. અને આ કઈ રમત સાથે સંકળાયેલી છે મિત્રો? તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલી છે. એ પણ આપણે રમતની દૃષ્ટિએ પૂછાય તો એ પણ આપણે આવડવું જોઈએ. PV સિંધુ
પુસરેલા વેંકટ સિંધુ એમનું મૂળ નામ છે, પૂરું નામ છે. અને એમનો કયા રમત સાથે સંકળાયેલી છે તો કે બેડમિન્ટન. અને એમનો જન્મ ક્યાં થયો હતો તો કે હૈદરાબાદમાં એમનો જન્મ થયો હતો. એટલે હૈદરાબાદમાં એમનો જન્મ આવશે. હવે જોઈએ સાક્ષી મલિક જે આપણો જવાબ હતો, તો આમનો જન્મ છે એ ક્યાં થયો છે તો કે રોહતંગ હરિયાણાની છે. જે કયા રમત સાથે સંકળાયેલી છે, જે તો મિત્રો બધાને ખ્યાલ જ હશે કે હમણાં જ આપણે વાત કરી કુસ્તીમાં, તો કુસ્તી સાથે સંકળાયેલી છે. પછી છે ઓપ્શન સી ગીતા ફોગટ. તો ગીતા ફોગટ છે એ ફ્રી સ્ટાઇલ રેસલર છે, એટલે કે કુસ્તી માટે એ પણ. ગીતા ફોગટ પણ કેને માટે છે? કુસ્તી માટે છે. અને જે પણ ક્યાંની છે મિત્રો તો કે હરિયાણાની છે. અને ચોથો જ ઓપ્શન જોઈએ દીપિકા કુમારી. તો દીપિકા કુમારી છે એ ક્યાંની છે તો કે ઝારખંડ રાંચીની છે, રાંચી. અને આ સેના માટે જાણીતી છે, કઈ રમત સાથે તો કે તીરંદાજી માટે જાણીતી છે. એટલે એ પણ આપણે ચારે ચાર ઓપ્શન યાદ રાખીશું, સાથે હવે પછી કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો આપણે આવડવું જોઈએ. પીવી સિંધુ એમનું મૂળ નામ છે, પુષરલા વેંકટ સિંધુ, જે હૈદરાબાદના છે, જન્મ થયેલો છે અને બેડમિન્ટન સાથે સંકળાયેલી છે. બીજું સાક્ષી મલિક જે હરિયાણાની છે અને જે કુસ્તી સાથે સંકળાયેલી છે. ગીતા ફોગટ એ પણ હરિયાણાની છે અને કુસ્તી સાથે સંકળાયેલી છે. અને દીપિકા કુમારી જે ઝારખંડમાં છે, જે તીરંદાજી સાથે સંકળાયેલી છે. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 3. પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિકે કઈ રમત માટે મેડલ જીતેલો હતો? તો દીપા મલિકની વાત કરીએ તો કે આ એ સમયે કઈ રમત માટે છે એમણે મેડલ જીત્યું હતું? તો કે શોર્ટપુટ એટલે કે ગોળા ફેંક માટે છે એમણે મેડલ જીત્યું હતું. અને આ જે દીપા મલિક છે એમનો જન્મ ક્યાં થયો છે મિત્રો? તો દીપા મલિકનો જન્મ સોનેપતમાં થયો છે, એટલે એ પણ આપણે યાદ રાખીશું. મિત્રો બાકીની તો આપણે એમાં બીજા જેમ જેમ ઓપ્શન આવતા જશે એમ આપણે ચર્ચા કરીશું. તો દીપા મલિક આપણે યાદ રાખીશું સેના માટે જાણીતી છે તો કે શોર્ટપુટ અથવા ગોળાફેંક માટે. અને ક્યાંની છે તો કે સોનેપત હરિયાણાની છે, એ આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 4 જોઈએ. કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો સૌપ્રથમ કયા ભારતીય છે પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો એનું નામ છે દેવેન્દ્ર ઝાંઝરિયા. શું નામ છે? દેવેન્દ્ર ઝાંઝરિયા. હવે આનો જન્મ છે એ ક્યાં થયો છે? ચુરુમાં. ક્યાં થયો છે? ચુરુમાં. અને આ સે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે એથ્લેટિક્સમાં છે, એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. બીજું જોઈએ વરુણ ભાટી. વરુણ ભાટી, તો આ વરુણ ભાટી છે એ સેના માટે જાણી ક્યાં જન્મ થયો છે? પહેલાં તો એમનો નોઈડામાં જન્મ થયો છે. ક્યાંના છે? નોઈડાના છે. અને પેરા એથ્લેટિક્સ સંકળાયેલા છે, પેરા એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. પછી જોઈએ તો કે રાજેન્દ્ર સિંહ. તો કે રાજેન્દ્ર સિંહ રાહેલું છે એમના જન્મ છે એ ક્યાં થયો છે? જલંધરમાં થયો છે. અને એ પણ પેરા ઓલિમ્પિકમાં છે, પાવર લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. તો આ રીતના કોઈ પણ વિશે વાત કરીએ તો આટલી માહિતી યાદ આપણે રાખીશું. પ્રશ્ન 5 જોઈએ. રાષ્ટ્રીય રમતમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું? તો રાષ્ટ્રીય રમત છે એમાં ગુજરાત છે એ કઈ સાલમાં સૌથી વધારે છે એ 10 ગોલ્ડ મેડલ જીત્યું હતું? તો 2015માં. કઈ સાલમાં? 2015માં, જે કેરેલામાં રમાણી હતી ત્યારે છે ગુજરાત સૌથી વધારે ગોલ્ડ મેડલ જીત્યું હતું. આગળ 6ઠો પ્રશ્ન જોઈએ. રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશનો વતની છે? મિત્રો આ પ્રશ્ન છે એ અવારનવાર છે એ તમને પરીક્ષામાં પૂછાયેલો છે. તો ઉસેન બોલ્ટ છે કયા દેશનો છે? અમેરિકા, જમૈકા, સાઉથ આફ્રિકા કે ઇંગ્લેન્ડ? તો મિત્રો આ છે એ ક્યાંનો છે? આ પ્રશ્ન જો તમને આવડતો હોય તો તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. પણ જવાબ જોયા પહેલાં તો એમનો જવાબ આવશે જમૈકા. તો ઉસેન બોલ્ટ ક્યાંનો છે? તો કે જમૈકાનો છે. અને એમનું પૂરું નામ જોવા જઈએ તો ઉસેન બોલ્ટનું તો કે યુઝેન સેન્ટ લિયો બોલ્ટ. આવું કંઈક એમનું પૂરું નામ છે. ફરીથી તો કે ભાઈ ઉસેન બોલ્ટ છે એ કયા દેશનો છે? કે જે જમૈકાનો છે. અને એનું પૂરું નામ શું છે? તો કે ઉઝેન સેન્ટ લિયો બોલ્ટ.
અને એમનો જન્મ પણ ક્યાં થયો છે, તો કે જમૈકામાં જ થયો છે. લાટલી માહિતી આપણે યાદ રાખવાની છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ યોગા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? એટલે તાજેતરમાં, એટલે મિત્રો આ પરીક્ષા 2016માં હતી, ત્યારની વાત છે. તો આપણે જોવા જઈએ, થોડીક માહિતી લઈએ, તો એ સમયનો પહેલાં તો જવાબ કોણો આવશે, તો કે એ સમયનો છે એ જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કર્યો હતો. પરંતુ હવે થોડી વાત કરી લઈએ, તો કે રાષ્ટ્રપતિ, તો કે પહેલાં તો હાલના રાષ્ટ્રપતિ કોણ છે, તો કે રામનાથ કોવિંદ, જે કેટલામાં રાષ્ટ્રપતિ છે, તો કે 14માં રાષ્ટ્રપતિ છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ કેટલા કોણ છે પહેલાં તો, તો કે હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે એ વેંકૈયા નાયડુ. હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ છે. જે કેટલામાં છે મિત્રો ઉપરાષ્ટ્રપતિ? તો કે 13માં ઉપરાષ્ટ્રપતિ છે. સી ઓપ્શન જોઈએ, તો કે સી આપણા પ્રધાનમંત્રી તો કોણ છે? તો કે મોદી સાહેબ જ છે. એ કેટલામાં છે? તો કે 14માં છે. અને ગૃહમંત્રી, તો મિત્રો એ સમયે રાજનાથસિંહ હતા, પરંતુ હાલમાં રાજનાથસિંહ કયા મંત્રાલયમાં છે? તો કે રક્ષા મંત્રાલય એમની પાસે છે. તો હાલમાં આપણું ગૃહ મંત્રાલય ભારતના ગૃહમંત્રી કોણ છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું કે ભાઈ હાલમાં ભારતના ગૃહમંત્રી કોણ છે એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. મિત્રો રાજનાથસિંહ છે એ સમય હતા, પરંતુ હાલમાં છે કયા મંત્રાલય એમની પાસે છે? તો કે રક્ષા મંત્રાલય એમની પાસે છે. આ સિવાય વાત કરીએ રાષ્ટ્રપતિ, તો કે રાષ્ટ્રપતિ બનવા માટે કોઈપણ વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 35 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ. એમથી વધારે હોય તો ચાલે, ઓછી હોય તો નહીં ચાલે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ, તો કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે, તો કે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો કે 30 વર્ષ ઉંમર 35 વર્ષ મિત્રો ઉંમર હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિમાં પણ કેટલી આવશે? 35 વર્ષ એમની ઉંમર હોવી જોઈએ. જ્યારે મુખ્યમંત્રીની વાત કરીએ, પ્રધાનમંત્રી, મિત્રો અહીંયા મારી ભૂલ થાય છે, 30 વર્ષ આવશે. પ્રધાનમંત્રીની વાત કરીએ તો એમના માટે 25 વર્ષ છે એમની ઉંમર હોવી જોઈએ. એટલે કે 25 વર્ષથી વધારે હોય તો એ પ્રધાનમંત્રી બની શકે છે. આ સિવાય ગૃહમંત્રીની કદાચ આવો સવાલ પૂછાય કે ગૃહમંત્રી બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? તો મિત્રો કોઈપણ ખાતું સંભાળવા માટે એમની ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. એમથી વધારે હોય તો ચાલે, પણ ઓછી હોવી ના જોઈએ. તો આ રીતના આપણે આમાંથી કોઈ પણ સવાલ પૂછાય તો આપણે સરળતાથી આવડવો જોઈએ. પ્રશ્ન 8 જોઈએ. 2016માં વિમલ્ટન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષની વિમલ્ટન ટ્રોફી કોણે જીતી હતી? તો 2016માં કોણે જીતી હતી? તો મિત્રો આવશે એ એન્ડી મેરુએ. એ સમયે કોણે જીતી હતી? એન્ડી મેરુએ. હવે આ એન્ડી મેરુ છે એ પહેલાં તો કેના માટે કયા દેશનો છે? તો કે ઇંગ્લેન્ડનો છે, અને ટેનિસ માટે જાણીતો છે, એ પણ આપણે યાદ રાખીશું. પછી છે મિલોસ રાઉનિક. મિલોસ રાઉનિક છે એ ક્યાંનો છે? તો કે ભાઈ યુગોસ્લાવિયા. આ સિવાય રોજર ફેડરર, તો જેને બધા જાણતા જ હશો અને અવારનવાર પરીક્ષામાં પણ પૂછાયેલો છે. તો આ મૂળ ક્યાંનો છે, ક્યાંનો વતની છે? તો કે સ્વિઝરલેન્ડનો છે, એ વતની છે. અને આ સિવાય રફેલ નડાલ, તો આ કેનો છે, કયા દેશનો વતની છે? તો કે સ્પેનનો એ વતની છે. તો આપણે આ રીતના સવાલ કોઈ પૂછાય કે ભાઈ કયા દેશ સાથે કયો વ્યક્તિ સંકળાયેલો છે, તો આપણે સરળતાથી આવડી શકે. 9મો પ્રશ્ન જોઈએ. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016 માં મિક્સ ડબલનો ખિતાબ કોણે જીત્યો હતો? તો આમાં છે એ 2016માં છે એ કોણે જીત્યો હતો? તો કે લિયેન્ડર પેસ અને માર્ટિના હિંગિસ. તો આ લિયેન્ડર પેસ અને માર્ટિના હિંગિસ છે એમણે 2016નો જીત્યો હતો. હવે આ જોઈએ, તો કે ભાઈ આ લિયેન્ડર પેસ છે એમનો જન્મ ક્યારે ક્યાં થયો છે? તો મિત્રો કલકત્તામાં થયો છે. ક્યાં થયો છે? કલકત્તામાં અથવા કોલકાતામાં છે એમનો જન્મ થયો છે. આ સિવાય માર્ટિના હિંગિસની વાત કરીએ તો સ્લોવેકિયામાં છે. ક્યાં છે? તો કે સ્લોવેકિયા. પછી વાત કરીએ સાનિયા મિર્ઝા, જેને તમે બધા ઓળખો જ છો, કે જેમનો જન્મ છે એ મુંબઈમાં થયો છે, પરંતુ એ રહેઠાણ ક્યાં છે? તો કે હૈદરાબાદમાં છે. પછી વાત કરીએ
તો કે રોહન બપ્પાના, તો કે રોહન બપ્પાનાની વાત કરીએ તો એમનો જન્મ છે બેંગ્લોરમાં થયો છે, જે ભારતના વ્યક્તિ છે. અને આ સિવાય વેનિસ વિલિયમ, તો આ વેનિસ વિલિયમ છે એ પણ ક્યાંના છે, અમેરિકા. હવે મિત્રો તમે જે ભૂલ કરો એ આ નામમાં છે, તો કે રાજીવ રામ. આ રાજીવ રામ ક્યાંના વતની છે, તો કે આ આપણા ભારતના નથી મિત્રો, અમેરિકાના વતની છે. એટલે ધ્યાન રાખીશું, આવા પરીક્ષામાં પૂછાતા હોય અને આપણે જો નામ ઉપર જતા હોય તો આપણે છે ક્યારેક ના પણ આવડે અથવા આપણો જવાબ ખોટો પડે. તો આ રીતના છે એ સમયના કરંટના સવાલ હતા. તો આપણે કરંટ સાથે સંકળાયેલા હાલના પણ સવાલ આપણે સાંકળી દીધા છે, તો જેમાંથી કોઈ પણ સવાલ આપણે પૂછાય તો સરળતાથી આપણે આવડી શકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. હવે અહીંથી આપણું મેથ્સ અને રીઝનિંગ જે ચાલુ થાય છે, એટલે કે થોડો ઘણો રીઝનિંગનો ભાગ છે એ ચાલુ થાય છે. તો આ તમને આવડતું હોય તો વિડીયો તમે પોઝ કરો અથવા તમારી જાતે સોલ્વ કરીને તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પ્રશ્ન નંબર 10 શું છે, તો કે નીચેનામાંથી કયું લિપી વર્ષ નથી. આપને કયું આપ્યું છે કે ભાઈ કયું નથી, તો ત્રણ છે એ લિપી વર્ષ હશે. હવે સૌ પ્રથમ લિપી વર્ષ છે એ શોધવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે કોઈ પણ સંખ્યા આપેલી છે એમના 4 વડે ભાગાકાર કરીશું. હવે માની લો કે ઘણા આપણે એક સોલ્વ કરીએ, તો કે ભાઈ 2008, તો કે 2008નો આપણે શું કરીશું, તો કે 4 વડે ભાગાકાર કરીશું. તો 4 × 5 = 20, તો આ રીતના થશે 4 × 2 = 8. તો કે આ 2008ને છે એ ભાગી શકાય છે, આથી આ વર્ષ લિપી વર્ષ છે, આ વર્ષ લિપી વર્ષ છે. હવે બીજો ઓપ્શન જોઈએ 1800. હવે માની લો કે ઘણા એમ કે સર 2 0 આવે, તો 4 વડે તમે ભાગો તો આરામથી તમારા ભાગી શકાય. પરંતુ માની લો કે જ્યારે પણ 2 0 હોય પાછળ અથવા સોના ગુણાંકમાં હોય ત્યારે એ સંખ્યાને આપણે મિત્રો 4 વડે ભાગીશું નહીં, ત્યારે આપણે એનથી એને 400 વડે ભાગીશું. તો 400 × 1 = 400, ઘણા એમ કે 400નો ઘડિયો નથી આવડતો, તો કોઈ વાંધો નથી, 400 ના આવડતો પણ 4નો તો આવડતો હોય. તો કે 4 × 4 = 16, તો 400 × 4 = 1600 જ થાય, તો કેટલા વધે છે 200. તો કે હવે ભાગ આલી શકે નહીં, તો આપણી છે આ વર્ષ છે લિપી વર્ષ નથી. છતાંય આપણે બાકીના જોઈ લઈએ કે ભાઈ લિપી વર્ષ છે કે નહીં. તો કે ઘણા મિત્રો એમ કે સર અહીંયા 5, જો ઘણા મિત્રો અહીંયા ભૂલ કરવાની શક્યતા કે ભાઈ અહીંયા બાકીનામાં 4 અંક 3 અંક છે પણ અહીંયા 5 અંક છે, પણ 5 અંકનું કોઈ દિવસ અમે લિપી વર્ષ જોયું નથી, તો એ આપણે એનથી મતલબ નથી મિત્રો. કોઈ પણ સંખ્યા આપી શકે, 5 અંકની 3 અંકની 10 અંકની 6 અંકની 7 અંકની કોઈ પણ સંખ્યા આપી શકે, આપણે એનાથી મતલબ રાખવાનો નથી. આપણે ભાગાકાર રીતે જોવાનું છે. તો કે ભાઈ જોઈએ 19 0 80 છે એમાં લિપી વર્ષ છે કે નહીં, તો કે 4 વડે ભાગાકાર કરીશું, કારણ તો કે 1 જ 0 છે એટલા માટે. તો કે 4 × 4 = 16, તો કેટલા વધશે, તો કે 3, 4 × 6 = 4 × 7 = 28, 2 વધશે, આ રીતના પહેલાં તો 8 વધશે એટલે 28, એટલે 7 × 7, તો આ રીતના આ આપણું લિપી વર્ષ છે. તો આ ભાગાકારમાં છે એ આપણો જવાબ આવી જાય છે, આથી આપણું આ વર્ષ કેવું છે, લિપી વર્ષ છે, લિપી યર છે. હવે જોઈએ 440 છે કે નહીં, તો કે 440નો 4 વડે ભાગાકાર કરીએ, તો કે 4 × 4 = 4, 4 × 4 = 0, તો કે આ લિપી વર્ષ છે. એટલે બાકીના બધા લિપી યર્સ છે પણ 1800 છે એ લિપી યર્સ નથી. તો આના માટે આપણે યાદ શું રાખીશું મિત્રો, તો કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એને 4 વડે ભાગાકાર કરીએ અને જો શેષ ના વધે તો એ લિપી યર્સ છે, અને લિપી જો શેષ વધે તો એ લિપી યર્સ નથી. અને મિત્રો જ્યારે પાછળ 2 0 આવે અથવા 100નો ગુણાંક આવે તો શું કરીશું, તો કે હવે 4ની જગ્યાએ 400 વડે ભાગાકાર કરશું, જેથી કરીને આપણે સરળતાથી ખ્યાલ આવી જશે. તો આપણો ઓપ્શન જે 10માં છે કયો આવશે જવાબ, તો કે 1800 એનો જવાબ આવશે, કે જે લિપી યર્સ નથી, બાકીની બધી સંખ્યા છે. 11મું જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને શ્રેણી પૂરું કરો. તો જોઈએ કે શ્રેણી આપેલી છે 3, 4, 9, 6, 27, 8, હવે આ છે આગળ શું આવશે એ તમારે જણાવવાનું છે. જો મિત્રો જે મિત્રોને ખ્યાલ આવી ગયો હોય તો એ પોતે જાતે સોલ્વ કરીને જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. તો જોઈએ જે મિત્રોને ખ્યાલ નથી આવ્યો એમાં, તો કે ભાઈ આ શ્રેણી કઈ રીતના બનેલી છે, તો કે ભાઈ સૌ પ્રથમ જુઓ, તો કે 1નો ડિફરન્ટ છે, પછી તો અહીંયા 5નો ડિફરન્ટ થઈ જાય છે, અહીંયા પાછો માઇનસ થાય છે, તો કે આ કોઈ શ્રેણી મેળ બેસતો નથી.
તો આપણે અહીંયા લઈ લઈએ 3, 4, 9, 6, 27 અને 8. તો મિત્રો આમાં કઈ રીતના શ્રેણી છે જુઓ, તો કે હવે એક સ્થાન કુદાવીને જુઓ તો કે 3 તેરી 9, 9 તેરી 27 અને 27 તેરી કેટલા થશે મિત્રો? તો આ રીતના આપણો જવાબ લઈ શકાય. 27 તેરી કેટલા થશે? તો કે 81. હવે મિત્રો ઘણી વખત આવો પણ જવાબ આપે છે કે અહીંયા ખાલી જગ્યા નહીં પણ અહીંયા તમને પ્રશ્નાર્થ કરીને પૂછ્યું હોય છે, તો આ પણ સિરીઝ બેસે છે કે નહીં જુઓ. તો કે 2 2 4 માં 2 એડ કરીએ તો 6 6 માં 2 8 8 માં 2 તો કે 10. એટલે કદાચ અહીંયા તમને પૂછાણું હોય તો પણ આપણે 10 મળી શકે. એટલે પણ આપણે કયો પૂછ્યો છે? તો કે 3 9 27 અને 81. તો આપણો સાચો જવાબ કયો આવશે મિત્રો? તો કે 81 આપણો સાચો જવાબ આવશે. તો આ રીતના આપણી આમાં શ્રેણી બેસેલી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. સમસંબંધના આધારે યોગ્ય વિકલ્પ કરો. હવે ઘણા મિત્રોને આમાં થોડીક ભૂલ થતી હોય છે. તો સમસંબંધ છે મિત્રો એ કઈ રીતના લેવાનો હોય છે? તો કે આમનો કોઈ નિયમ હોતો નથી. સમસંબંધમાં જે આગળનો આપણે જોડી આપેલી છે એ આધારે આપણે જોડ બનાવવાની છે. તો કે ભાઈ પહેલું છે મકાન, તો મકાનમાં આપણે શું આપેલું છે? દિવાલ. તો કે સ્વાભાવિક છે મકાનની ફરતે શું હોય? દિવાલ. તો દેશ, તો કે દેશની ફરતે શું હોય મિત્રો? તો કે સરહદ. તો આપણો જવાબ કયો આવશે? સરહદ આપણો સાચો જવાબ આવશે. ક્લિયર થાય છે મિત્રો? છતાંય ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પ્રશ્ન 13 જોઈએ. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈ, એટલે કે કોઈ આ એક પુરુષ છે, એની આંગળી તરફ ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો, એટલે કે આ સ્ત્રીની વાત કરીએ, આ કોઈ સ્ત્રી છે, તેના ભાઈના ભાઈનો પિતા, એટલે એનો ભાઈનો પિતા એટલે કે એના જ પિતા થશે, એ મારા દાદાનો એકનો એક પુત્ર છે, એકનો એક પુત્ર છે. તો આ સ્ત્રીનો છે એ પુરુષ સાથે શું સંબંધ હશે મિત્રો? તો કે સ્ત્રીનો છે એ આ પુરુષ સાથે, હવે સમજો તો કે ભાઈ આ સ્ત્રી છે એમણે એવું કીધું કે એનો ભાઈ, એટલે સ્ત્રીનો ભાઈ, એમના પિતા એ મારા દાદાના એકનો એક પુત્ર છે. તો સ્વાભાવિક છે કે આમના પિતા અને એના ભાઈના, એટલે કે આ વ્યક્તિના પિતા, એ બંને એક જ હશે. તો કે એનો જવાબ શું બનશે? તો કે આ પુરુષને એ સ્ત્રી શું થશે? તો કે બહેન થશે. પુરુષને એ સ્ત્રી શું થશે? તો કે બહેન થશે. તો આપણો જવાબ આવશે. જોઈએ 14મો. જો 1 જાન્યુઆરી 2014, મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવું છે, 1 જાન્યુઆરી 2014 ના રોજ કયો વાર છે? બુધવાર છે. તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર આવશે? તો સમજો કે જ્યારે પણ આવો સવાલ પૂછ્યો હોય તો સૌ પ્રથમ આપણે શું જોવાનું? તો કે આ વર્ષ છે લિપી વર્ષ છે કે નહીં. તો કે જો સામાન્ય રીતના ખ્યાલ ના આવે તો 4 વડે ભાગાકાર, તો કે 4 25 14 ના આવે, એટલે કે આ લિપી વર્ષ નથી. તો લિપી વર્ષ નથી તો આપણે કોઈ વાંધો નથી, પરંતુ ક્યારેક લિપી વર્ષ આપી દેતા હોય છે ત્યારે આપણે તકલીફ પડતી હોય છે. તો લિપી વર્ષ નથી. તો મિત્રો યાદ રાખીશું કે જે દિવસે, અહીં આપણે સોલ્વ કરીએ, 1 જાન્યુઆરી 2014ની વાત કરીએ છીએ. હવે માની લો કે જે દિવસે 1 જાન્યુઆરી 2014ના દિવસે જે વાર હશે તે જ વાર કયા દિવસે આવશે? તો કે ભાઈ 31 ડિસેમ્બર 2014. એટલે કે સામાન્ય વર્ષ જે દિવસે શરૂ થાય એ જ વર્ષ એ જ દિવસે એમનું શું થતું હોય છે? પૂરું થતું હોય છે. એટલે આ રીતના આપણે લઈશું કે ભાઈ 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 31 ડિસેમ્બર 2014ના રોજ કયું હશે? તો પણ બુધવાર જ હશે. અને પૂછ્યું છે શું આપણે મિત્રો? તો કે 1 જાન્યુઆરી, એટલે કે એમના પછીનો દિવસ કયો હોય 2015નો? તો કે ગુરુવાર. તો આપણો જવાબ શું આવશે? તો કે જવાબ આપણો આવશે ગુરુવાર. ફરીથી, તો કે સામાન્ય વર્ષ જે દિવસે શરૂ થાય એ જ દિવસે એમનું શું થતું હોય છે? અંત આવતો હોય છે. આ આપણે મગજમાં ફિટ કરી દઈશું. અને જો લિપી વર્ષ હોય તો, લિપી વર્ષ હોય તો શું કરવાનું? તો કે એક દિવસ એમનો વધી જાય. એટલે કે માની લો કે સોમવારે શરૂ થાય છે તો મંગળવારે પૂરું થશે,
બાકી સામાન્ય વર્ષમાં શું હશે? તો કે ભાઈ સોમવારે શરૂ થતું હોય તો સોમવારે જ પૂરું થતું હશે. આ રીતના આપણે યાદ રાખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 15. 10 માણસો છે એ એક કામ 10 દિવસમાં કરે છે. કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં પૂરું કરે છે. જો આ કામ છે એ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તો કે ભાઈ 10 છે, 10 માણસો છે એ 10 દિવસમાં પૂરું કરે છે. તો 1 જ દિવસમાં કરવું હોય તો સ્વાભાવિક છે કેટલા માણસો થયા? 100 માણસો. તો કે તમારે 1 જ દિવસમાં પૂરું કરવું હોય તો 100 માણસો જરૂર પડે. એટલે આ રીતના આપણો જવાબ શું આવશે? 100 છે આપણો જવાબ આવશે. 16મો સવાલ જોઈએ. કઈ સંખ્યા સૌથી મોટી છે? મિત્રો આમાં મોટી પૂછી છે, પરંતુ સામાન્ય ઘણી વખત ઉતાવળમાં આપણે શું કરી દેતા હોય છે, જે સૌથી મોટી દેખાય એ ટીક કરતા હોય છે. પરંતુ જ્યારે યાદ રાખશો માઇનસ પદ્ધતિ છે એમાં ઊંધું ચાલે છે. એટલે કે ક્યારે આમાં તમને ક્રમમાં ગોઠવાનું કહે તો 40 -30 -20 અને -10. સૌથી મોટી કઈ આવશે? -10. અને સૌથી નાની પૂછાય તો કઈ આવશે? -40. તો આપણે યાદ રાખીશું સૌથી મોટી પૂછાણી છે તો -10 આપણો જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 17 શું કહે છે? કે ભાઈ 1000 × 0.05 × 0.01 × 100. તો આવી રકમ હોય તો એમાં સૌ પ્રથમ શું કરી દેવાનું? તો કે આ રીતના લખી દેવાનું, જેથી કરીને આપણે સરળતાથી આપણે છે એનું શું કરી શકીએ? નિરાકરણ લાવી શકીએ, ઉકેલ મેળવી શકીએ. હવે સમજો કે પોઈન્ટ પછી કોઈ પણ જેટલી રકમ હોય, જેટલા અંક હોય એટલા પાછળ નીચે 0 આવશે. તો હવે 0 ઉડાડ દો તો અહીંયા, તો હવે શું વધ્યા? 10 × 5. તો આપણો જવાબ શું આવશે મિત્રો? તો કે સોરી મિત્રો, 10 × 5 તો જવાબ આપણો કેટલો આવશે? 50. તો આપણો ઓપ્શન સી આપણો આન્સર બનશે. કોઈ પણ આવી સંખ્યા હોય, ગુણાકાર ન હોય, તો આ રીતના તમે લખી નાખો તો તમને સરળતાથી એમનો જવાબ મળી જાય. એક વસ્તુ યાદ રાખીશું, પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા જ આપણે નીચે છેદમાં છે 100 અથવા એમના છે એટલા 0 મૂકીશું. 18મો પ્રશ્ન જોઈએ. 400 + 50 + 3000 -200 + 6. તો આમના માટે શું કરવાનું? સરળ અને પરીક્ષાની જો દ્રષ્ટિએ કરવા જઈએ તો આપણી પાસે જે ઓછા સમયમાં સોલ્વ કરવો હોય તો યાદ રાખવાનું સરળતાથી આપણે એ રીતના કરી શકીએ. તો કે આ -200, આ +400. તો 400માંથી 200 જાય તો કેટલા વધે? 200. 3000 તો આપણે એમનેમ રહેવા દેવાના છે. 3000ને જો તમે બાદ કરશો તો તમે તકલીફ પડશે મિત્રો. ધ્યાન રાખીશું 3000ને આપણે વતાવવાના નથી. હવે વધ્યા કેટલા? તો કે 50 અને 6. તો આપણો જવાબ કેટલો થયો? તો કે 3256 આપણો જવાબ થઈ ગયો. ઓકે, ફરીથી પરીક્ષામાં જો આપણે સ્પીડમાં અથવા એમ કહી શકાય 0.36 સેકન્ડમાં જવાબ લાવવો હોય તો એની કરતાં ઓછા સમયમાં જવાબ આવી શકે. તો એવી બે રકમ પકડો કે જેમાં આપણે સરળતાથી બાદબાકી કરી શકીએ. તો કે -200 અને +400, કોઈ પણ નિશાની ના હોય તો પ્લસ જ હોય. તો 200 વધ્યા જાય તો કેટલા વધે? 200. બાકીની સંખ્યા સરવાળો એટલે આપણો જવાબ આવશે 3256. ઓપ્શન એ આપણો જવાબ ક્લિયર થઈ જશે. પ્રશ્ન 19 જોઈએ. હા મિત્રો, હવે મિત્રો જે આ સવાલ છે એ કાયદાના છે. તો વાત કરીએ, પ્રશ્ન 19 કંઈક એવો કહે છે કે અ છે, અ ભારતનો નાગરિક, એક અ નામનો વ્યક્તિ છે એ ભારતનો નાગરિક છે, જે ઓસ્ટ્રેલિયામાં જઈને ખૂન કરી નાખે છે અને ભારત પાછો આવી જાય છે, પરત ફરી જાય છે. તો ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે, એટલે કે ભારતમાં આવ્યા બાદ તેમની ખ્યાલ આવે છે, ભારત સરકારને ખબર પડે છે કે આ વ્યક્તિ છે એ ગુનો કરીને આવ્યો છે. તો એના સંબંધી કયું વાક્ય આપણું નીચેનું સાચું છે? તો ઓપ્શન એ જોઈએ, અ ભારતનો આ ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરાવશે નહીં. અ કંઈક એવું કહે છે કે ભાઈ આ અ નામનો વ્યક્તિ છે એ ભારતમાં ગુનો કર્યો નથી, આથી આપણો જે ભારતીય ફોજદારી ધારો છે એના અંતર્ગત આ જવાબદાર ગણાશે નહીં. બીજો ઓપ્શન જોઈએ, અ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે છે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ એમની ટ્રાયલ ચાલશે. એટલે બીજો ઓપ્શન એવો કહે છે કે ભાઈ અ છે, અ જામનો જે વ્યક્તિ છે એ જ્યાં સ્થળેથી આપણે મળી આવે છે એ સ્થળેથી જે અદાલત લાગુ પડતી હોય ત્યાં જ એના હેઠળ એમને કાયદો ગુનો ચાલશે, એની ઉપર કાર્યવાહી થશે.
સી ઓપ્શન જોઈએ. અસામે ભારતમાં જે સ્થળે તે મળી આવે છે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયામાંના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. એટલે કે સી ઓપ્શન શું કહે છે મિત્રો? તો કે અ નામનો વ્યક્તિ છે એ જ્યાંથી ભારતમાંથી મળી આવે, ખૂન કરીને આવીને જે ભારતમાંથી જ્યાંથી મળી આવે, તો તે સ્થળેથી ઓસ્ટ્રેલિયાની જે અદાલત છે એ અંતર્ગત એની પર કાયદેસરની કાર્યવાહી થશે તો ફોજદારી ધારો લાગશે. અને ડી ઓપ્શન એવું કંઈક કહે છે, અ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાની ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. એટલે કે અ ડી શું કહે છે? તો કે અ નામનો વ્યક્તિ ક્યારેય પણ ભવિષ્યમાં હવે પછી ઓસ્ટ્રેલિયા જાય તો એમની પર છે ઓસ્ટ્રેલિયાની ફોજદારી ધારો લાગુ પડશે. તો મિત્રો તમે તમારો જવાબ છે આમાં કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કયો જવાબ આવશે. તો મિત્રો હવે જોઈએ કે આપણો સાચો જવાબ કયો આવશે. તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે, કે ભાઈ અ સામે ભારતમાં જે સ્થળેથી તે મળી આવેલ છે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. તો આ આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન 20માં જોઈએ, ભારતીય ફોજદારી ધારા હેઠળ એટલે કે અન્વને ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય, એટલે કે ભારતીય ફોજદારી ધારા હેઠળ ઓછામાં ઓછા કેટલા ગેરકાયદેસર મંડળીમાં સભ્ય હોય? તો કે ગેરકાયદેસર મંડળીમાં મિત્રો ઓછામાં ઓછા 5 સભ્ય હોય. ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય મિત્રો? તો કે 5 સભ્યો છે એ ઓછામાં ઓછા ગેરકાયદેસર મંડળીમાં હોય. પ્રશ્ન 21 જોઈએ, અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરીને શાંતિનો ભંગ કરે છે તો નીચેનામાંથી કયો તેઓ ગુનાનો માટે જવાબદાર ઠરી શકે? એટલે કે અ અને બ નામના બે વ્યક્તિઓ છે અને જાહેર સ્થળ ઉપર મારામારી કરે છે, આથી જાહેર શાંતિનો ભંગ કરે છે, તો કયો ગુનો થશે? તો કે ગેરકાયદેસર મંડળીના સભ્યો. તો કે નહીં, એ નહીં આવે. કેમ? તો કે હમણાં જ વાત કરી ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? તો કે 5 વ્યક્તિ હોય, જેમાં આપણે ખાલી આમાં કેટલા વ્યક્તિ કર્યા છે? 2. બીજો જોઈએ બખેડો. તો મિત્રો જવાબ આપણો આવશે બખેડો. કયો આવશે? તો કે બખેડો આપણો જવાબ આવશે. એટલે કે 2 વ્યક્તિઓ જો શાંતિનો ભંગ કરે તો બખેડો કહેવાય. હુલ્લડ. તો કે હુલ્લડમાં મિત્રો 2 થી વધારે હોય એટલે સમૂહમાં આખી વાત છે. અને બિગાડ એટલે એને મિસ્ચીફ કહેવાય. એટલે બિગાડ એટલે કોઈની વસ્તુ કોઈની માલિકીનું હોય તેને બગાડવાનો ઉદ્દેશ્યથી જે પણ કરવામાં આવે તો એને બિગાડ કહેવાય. એમની ચર્ચા આપણે આગળ કરીશું. તો આ રીતના આપણો જવાબ શું આવશે? તો કે 2 વ્યક્તિ છે. તો કેટલો આવશે? કયો આવશે જવાબ? બખેડો આપણો જવાબ આવશે. પ્રશ્ન 22 જોઈએ, ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે? લોર્ડ માઉન્ટબેટન, બી ઓપ્શન બી સર ફેડરિક પોલેક, ઓપ્શન સી લોર્ડ મેકોલે અને ઓપ્શન ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. તો મિત્રો જો તમને સાચો જવાબ આવડતો હોય તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો વાત કરીએ સાચો જવાબ શું આવશે મિત્રો? તો કે ઓપ્શન સી લોર્ડ મેકેલે. યાદ કરો મિત્રો તો કે 1833માં સૌ પ્રથમ મેકોલો આવેલો, જે ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત 1833નો જે ચાર્ટર્ડ એક્ટ હતો એ અંતર્ગત ભારતમાં આવેલો અને ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ કરાવનાર વ્યક્તિ હતો. અને આ જ અંતર્ગત છે 1960માં છે એ ભારતીય ફોજદારી ધારો ઘડવામાં આવ્યો હતો. એટલે આ રીતના લોર્ડ મેકોલો છે એનું મહત્ત્વનું યોગદાન જોવા મળે છે. મિત્રો આપણે આ ચેનલ ઉપર જ્યારે ભરતી આપણી પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી જાહેર થશે ત્યારે આપણે સંપૂર્ણ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ સંપૂર્ણ આપણે જોવાના છીએ અને એ પણ વ્યવસ્થિત ઉદાહરણો સાથે અને જેટલી મોસ્ટ આઈએમપી છે એ અનુચ્છેદનો એટલે એ કલમોનો, અનુચ્છેદ તો ના કહેવાય મિત્રો, કલમોનો આપણે સંપૂર્ણ અભ્યાસ આપણે આપણી ચેનલ ઉપર કરવાના છે. ત્યારે આપણે આ વિસ્તૃત માહિતી આપણે જોઈશું. પણ આપણો 22માં જવાબ શું આવશે મિત્રો? તો કે લોર્ડ મેકોલે, જે 1833 અંતર્ગત ભારતમાં આવ્યો હતો. 23મો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી ધારો અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? એટલે કે ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા ન્યૂનતમ એટલે શું થશે? તો કે ઓછામાં ઓછા અને મહત્તમ એટલે વધારે વધારે. તો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ જોઈએ? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 7. તો મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવી દો કયો આવશે જવાબ. તો 23માં ઓપ્શન એ આવશે. કેટલા? તો કે કાવતરામાં મિત્રો ઓછામાં ઓછા 2 જોઈએ, 2થી વધારે હોઈ શકે પણ ઓછામાં ઓછા પૂછ્યા છે એટલે ઓછામાં ઓછા કેટલા હશે? 2. અને આ સિવાય હમણાં જ આગળ જોઈ ગયા કે બખેડામાં પણ કેટલા આવશે મિત્રો? તો કે 2 આવશે, એ આપણે ધ્યાન રાખીશું.
24મો સવાલ જોઈએ. અ બને, અ છે એ બને પાઇપથી, પાઇપથી પગ ઉપર ફટકો મારે છે, પરિણામે બનો શું થાય છે, પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તો અહીં અ કયા ગુના માટે જવાબદાર ઠરશે? એટલે અ અને બ નામના 2 વ્યક્તિઓ છે. અ વ્યક્તિ છે એ પાઇપથી પગ ઉપર ફટકો મારે છે બને, અને પરિણામે બનો છે પગ ફ્રેક્ચર થઈ જાય અને 2 દિવસ એમને હોસ્પિટલમાં રહેવું પડે છે. તો અ છે એ કયો ગુનામાં આવશે? સાદી ઈજા, બી ગંભીર ઈજા, સી ઈરાદાપૂર્વકની સાદી ઈજા અને ડી ખૂનનો પ્રયત્ન. તો મિત્રો સાદી ઈજા તો કહેવાય નહીં, કેમ કે પ્લાસ્ટર આવેલું છે જે ઓછામાં ઓછું 2 મહિનાનું હોય, ભલે એ 2 દિવસ હોસ્પિટલમાં રહ્યો છે. મિત્રો સમજો, અહીં સમજવા દેવું એ મહત્વની વસ્તુ છે કે મિત્રો 14 દિવસ આપને આપવામાં આવે, જો એ 14 દિવસથી વધારે જો કોઈ અસર હોય તો એ સાદી ઈજા ગણવામાં આવતી નથી. હા 1-2 દિવસની અસર હોય તો સાદી ઈજા ગણાય, પણ 14 દિવસથી વધારે અસ્વાભાવિક છે, ફ્રેક્ચર છે તો સાદી ઈજા ના કહી શકાય, 14 દિવસથી વધારે આવશે. બીજું ગંભીર ઈજા, ઓકે. સી જોઈએ ઈરાદાપૂર્વકની સાદી ઈજા, તો કે સાદી ઈજા તો છે જ નહીં. અને ડી ખૂનનો પ્રયત્ન, એવું તો કંઈ છે નહીં. તો આપણો જવાબ કયો આવશે? ગંભીર ઈજા. 24મો આપણો જવાબ કયો આવશે? ગંભીર ઈજા. 25મો જોઈએ, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? ભારતીય ફોજદારી ધારામાં કેટલી છે? 1-489, બી 1-511, સી 1-598 અને ડી 1-623. તો મિત્રો ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો કે 1-511 એમની કલમો છે, જે આ અવારનવાર સવાલ આપને પૂછાઈ ચૂક્યો છે એટલે ધ્યાન રાખીશું. જોઈએ 26મો સવાલ, ખૂન માટે ભારતીય ફોજદારી ધારા અન્વયની સજા અને જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? ખૂન કીધું છે તો ખૂન માટેનું ખાસ માટે કઈ કલમ આવશે? 299, 300, 301 કે 302? તો ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. તો કઈ આવશે? 302 ખૂન માટેની કલમ આવશે, એટલે ધ્યાન રાખીશું. 26મો આપણો જવાબ શું આવશે? 302 ખૂન માટેની કલમ. હવે મિત્રો આજે આપણે ખૂન માટે જે ખૂન કર્યું હોય એના માટેની સજા 302માં છે, પરંતુ મિત્રો હવે મારો સવાલ એ છે કે ખૂનની કોશિશ, ખૂનની કોશિશ છે એ કઈ કલમ અંતર્ગત આવે છે? ખૂનની કોશિશ એ કઈ કલમ અંતર્ગત આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 27મો સવાલ જોઈએ, અ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં અ ઓપ્શન એ ચોરીના ગુના માટે જવાબદાર છે, ઓપ્શન બી ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે, ઓપ્શન સી મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે અને ઓપ્શન ડી કોઈ ગુનો કરતો નથી. તો આમાંથી કયો જવાબ આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો. ઓકે તો હવે આપણે જવાબ જોઈએ, કયો આવશે જવાબ? તો કે ઓપ્શન બી ચોરી કરવાના પ્રયત્નના ગુનો માટે જવાબદાર છે. એટલે કે એમણે પ્રયત્ન કર્યો પણ એના માટે એ જવાબદાર છે, એટલે ચોરી કરી શક્યો નહીં પરંતુ એના માટે જવાબદાર તો ગણી શકાય છે. 28મો સવાલ જોઈએ, અ બની માલિકીનો બળદ છે એને મારી નાખે છે. અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો કે ભાઈ અ છે એ બની માલિકીનો જે બળદ છે એને મારી નાખે છે, અને અહીં અ છે કયા ગુના હેઠળ આવશે? તો કે પેલો અ સાપરાધ મનુષ્યવધ, બી ખૂન, સી બિગાડ અને ડી મિલકતની ગુનાહિત ઉચાપત. તો ફટાફટ જવાબ લખો મિત્રો કોમેન્ટ બોક્સમાં. તો યાદ રાખશું બિગાડ, સાપરાધ મનુષ્યવધ નથી, ખૂન નથી અને મિલકતની ગુનાહિત ઉચાપત નથી. કયો આવશે? બિગાડ કરવાના ઉદ્દેશ્યથી આ માલિકીનો બની માલિકીનો બળદ છે એ મારી નાખશે. તો આ રીતના જવાબ 28મો આપણો કયો આવશે? સી. 29મો સવાલ જોઈએ, નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદી નથી? એટલે કે નીચેનામાંથી કઈ ભાષા છે એ ભારતીય બંધારણની માન્ય ભાષા નથી? તો મિત્રો યાદ રાખજો કઈ કઈ છે. તો કે નેપાળી, તો કે છે એટલે કે મિત્રો છે, આ સિવાય ગુજરાતી છે, સિંધી છે, તો રાજસ્થાની નથી. એટલે ધ્યાન રાખીશું રાજસ્થાની છે એ બંધારણીય માન્ય ભાષા નથી, જે આપણી 22 માન્ય ભાષા છે જે 8મી સૂચિમાં આપને આપેલી છે. તો આ 22 માન્ય ભાષાઓમાં કઈ નથી મિત્રો? તો કે ભાઈ આ રાજસ્થાની નથી, એટલે આપણે યાદ રાખીશું. અને મિત્રો કદાચ એવો પણ સવાલ પૂછે કે છેલ્લે બંધારણમાં કેટલી ભાષા ઉમેરવામાં આવી હતી?
તો કે ભાઈ ચાર ભાષા ઉમેરવામાં આવી હતી, કઈ કઈ? તો કે બોડો, ડોંગરી, સંથાલી અને મેથાલી. તો આ ચાર ભાષા છે છેલ્લે ઉમેરવામાં આવી હતી, અને પરીક્ષામાં આપણે પૂછાઈ ચૂક્યું છે આગળ કે ભાઈ નીચેનામાંથી કઈ ભાષા છેલ્લા બંધારણીય જ્યારે ભાષા ઉમેરવામાં આવી એમાંથી ઉમેરવામાં આવી ન હતી, એટલે કે ત્રણ હશે ને ચોથી કોઈ પણ નહીં હોય. બોડો, ડોંગરી, સંથાલી અને મેથાલી, એ આપણે યાદ રાખીશું. અને આમાં આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી, કે રાજસ્થાની ભાષા છે એ બંધારણીય માન્ય ભાષા નથી. ઓકે, સવાલ નંબર 30, ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો કે ભારત દેશના બંધારણીય વડા, ઓપ્શન એ ભારતના વડાપ્રધાન, ઓપ્શન બી ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ અને ઓપ્શન ડી ભારતના નાયબ વડાપ્રધાન. તો કયો જવાબ આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ કરો. તો કે યાદ રાખશું ઓપ્શન બી, ઓપ્શન બી ભારતના રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા છે. પણ એમ પૂછાય કે વહીવટી વડા કોણ છે? તો યાદ રાખીશું વહીવટી વડા કોણ છે મિત્રો? તો કે ભાઈ વડાપ્રધાન છે એ વહીવટી વડા છે, પણ બંધારણીય વડા પૂછાય તો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વાત કરીએ. હવે મુખ્ય ન્યાયાધીશ તે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ, અને ભારતના નાયબ વડાપ્રધાન કે જેનો પદનું બંધારણમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, અને અત્યાર સુધી માત્ર 7 જ નાયબ વડાપ્રધાન બની ચૂક્યા છે, એટલે ધ્યાન રાખજો. અને પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા મિત્રો? તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એટલી માહિતી આપણે યાદ રાખીશું. સવાલ 31મો જોઈએ, ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન સી ભારતની સંસદ અને ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ લખો મિત્રો. ઓકે, તો વાત કરીએ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ. હવે ઘણા મિત્રોએ અહીંયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, તો મિત્રો યાદ રાખજો રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પણ નિમણૂક કોણ કરશે? કોઈ પણ રાજ્યના રાજ્યપાલ હોય તેમની નિમણૂક કોણ કરશે? તો કે ભારતના રાષ્ટ્રપતિ છે એમની નિમણૂક કરશે, એટલે એ આપણે ધ્યાન રાખીશું. આ સિવાય રાજ્યપાલ છે એ રાજ્યના બંધારણીય વડા છે મિત્રો. જેમ ભારત દેશના બંધારણ વડા રાષ્ટ્રપતિ છે, એવી જ રીતના ભારતીય રાજ્યના રાજ્યપાલના રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો કે રાજ્યપાલ. અને રાજ્યના વહીવટી વડા કોણ છે? તો કે મુખ્યમંત્રી રાજ્યના વહીવટી વડા છે મિત્રો. આ સિવાય ભારતની સંસદની વાત કરીએ, તો કે વડાપ્રધાનની આપણે વાત કરી ચૂક્યા, હવે સંસદની વાત કરીએ. તો સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ત્રણ. કયા કયા? તો કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. જે આગળ પૂછાઈ ગયું છે કે સંસદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, તો રાષ્ટ્રપતિનો થાય છે, લોકસભાનો થાય છે અને રાજ્યસભાનો થાય છે. ચોથું કોઈ પણ ના હોય તો એનો આપણે જવાબ લખી શકશું. તો આ રીતના આપણે આટલી માહિતી 31 નંબરના સવાલમાં જોઈશું. જોઈએ 32 નંબરનો સવાલ, ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો? એટલે કે સમાજવાદી શબ્દ છે એ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો? તો કે પ્રથમ બંધારણ સુધારો 1951, 35મો બંધારણ સુધારો 1975, 42મો બંધારણ સુધારો 1976 અને 53મો બંધારણ સુધારો 1986. તો મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવો. ઓકે, જોઈએ આપણો જવાબ કયો આવશે. ઓપ્શન સી 42મો બંધારણીય સુધારો 1976. હવે આ સિવાય મિત્રો કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને ચોથું કયું છે? અખંડિતતા. તો આ છે ત્રણ શબ્દ ઉમેરવામાં આવ્યા હતા. ક્યારે? 42મો બંધારણીય સુધારો 1976માં. આ સિવાય ઘણું બધું એને એક તો જોવા જઈએ તો મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે નાનો બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ સમયે મિત્રો આપણી જે સુપ્રીમ કોર્ટ, આપણી લોકસભા છે એમનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને એમનો 6 વર્ષ કરી દેવામાં આવ્યો હતો, આપણે એમાં એડ કરવામાં આવ્યું હતું. આ સિવાય તો કે આપણી જે મૂળભૂત ફરજો
તો આ ફરજો પણ ત્યારે જ ઉમેરવામાં આવી હતી 42માં બંધારણ સુધારામાં. આ સિવાય ઘણું બધું એમાં ઉમેરવામાં આવ્યું હતું. એટલા માટે જ એમને શું કહેવાય છે, તો કે ભાઈ બંધારણીય નાનું બંધારણ કહેવામાં આવે છે, મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે 42માં બંધારણ સુધારો 1976માં. 33મો સવાલ જોઈએ, નિમ્ની લિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? કઈ? ઓપ્શન એ ભારતીય પ્રશાસનિક સેવા, ઓપ્શન બી ભારતીય પોલીસ સેવા, ઓપ્શન સી ભારતીય વન સેવા, અને ઓપ્શન ડી ભારતીય વિદેશ સેવા. આમાંથી કઈ સેવા નથી કે જે પ્રશાસનિક ભારતીય અખિલ ભારતીય સેવા નથી, જેનો જવાબ તમારે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો મિત્રો. ઓકે, 33માં આપણો જવાબ કયો આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી, આ આપણી અખિલ ભારતીય સેવા નથી. આ કઈ છે મિત્રો? તો કે IAS, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ. તો આ છે ભારતીય પ્રશાસનિક સેવા, એને ગુજરાતીનું નામ આપેલું છે. ઘણા મિત્રો આને છે ટીક કરતા હોય છે અને આપણો એક માર્ક્સ જતો હોય છે. આ છે IPS, આ તો આપણે બધાને ખબર જ હશે, ઇન્ડિયન પોલીસ સેવા. અને આ IFS, તો આ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ રીતના છે, એ છે આપણા ત્રણ સેવા છે. આ ચોથી ભારતીય વિદેશ સેવા છે, એ આપણી અખિલ ભારતીય સેવા આવતી નથી, એટલે આપણે ધ્યાન રાખીશું. 34મો સવાલ જોઈએ, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? એટલે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે કયા અનુચ્છેદ, કઈ કલમ અંતર્ગત છે લાગુ થઈ શકે? અનુચ્છેદ 200, અનુચ્છેદ 300, ઓપ્શન સી અનુચ્છેદ 200, 356, અને ઓપ્શન ડી અનુચ્છેદ 370. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. ઓકે, તો આપણું કઈ આવશે? તો કે અનુચ્છેદ 356. હવે વાત કરીએ સાથે બીજી, તો કે આ 370 તો મિત્રો શેના માટે હતી? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર હતી જે હાલમાં નીકળી ગઈ છે, એટલે રદ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર માટેની. ઓકે, હવે આ સિવાય બીજી કઈ આવે છે? તો કે 352, જે આખા પૂરા દેશ માટે છે એ કટોકટી લાગુ પડ્યું હોય તો એના માટે કલમ નંબર 352 છે. 356 શેના માટે છે? તો કે રાજ્ય માટે છે. અને 360 છે એ શેના માટે છે? તો કે નાણાકીય કટોકટી માટે છે. તો યાદ રાખીશું, ત્રણેય કટોકટી માટે જ છે. તો કે 352 પૂર્ણ દેશ માટે, આખા સંપૂર્ણ દેશ માટે, 356 તો કે શેના માટે, કોઈ રાજ્યના ભાગ માટે અથવા કોઈ રાજ્ય માટે, અને 360 શેના માટે? તો કે નાણાકીય કટોકટી માટે લાગે છે. આ સિવાય મિત્રો હાલમાં એટલે કે આપણે ગુજરાતમાં અત્યાર સુધી કેટલી વખત 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે એ તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અત્યાર સુધી કેટલી વખત પડ્યું છે, અને જો મિત્રોને ઘણા મિત્રોને ખ્યાલ હોય કઈ કઈ સાલમાં લાગુ પડ્યું છે તો એ પણ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. હવે વાત કરીએ 35મો સવાલ, રાજ્યસભામાં વર્તમાનમાં સભાપતિ કોણ? સવાલ શું છે મિત્રો? તો કે રાજ્યસભામાં વર્તમાન એટલે કે હાલમાં સભાપતિ કોણ છે? પણ મિત્રો આ કરંટનો સવાલ છે, તો એ સમયે જવાબ શું હતો? હમીદ અંસારી. તો આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે કોણ હશે? તો કે અત્યારે હાલમાં આપણા ઉપરાષ્ટ્રપતિ જેનું નામ છે વેંકૈયા નાયડુ. તો હાલમાં આપણા પૂછાય કે રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો વેંકૈયા નાયડુ છે. અને કદાચ ઉપસભાપતિ પૂછાય તો યાદ રાખીશું હરિવંશ નારાયણ સિંહ. ઉપસભાપતિ કોણ છે? હરિવંશ નારાયણ સિંહ, એ હાલના આપણા ઉપસભાપતિ છે. ઉપસભાપતિ. અને સભાપતિ કોણ છે મિત્રો? તો કે ભાઈ હામિદ અંસારી આપણા એ સમયમાં હામિદ અંસારી હતા, હાલમાં આપણા વેંકૈયા નાયડુ છે એ સભાપતિ છે. જોઈએ આગળ, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે? એટલે રાષ્ટ્રપતિ બનવું હોય તો ઓછામાં વર્ષ કેટલા વર્ષ જોઈએ? 25 વર્ષ, ઓપ્શન બી 30 વર્ષ, ઓપ્શન સી 35 વર્ષ, અને ઓપ્શન ડી કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવો. ઓકે, જોઈએ ઓપ્શન એ 25 વર્ષ, તો જે શેના માટે છે? વડાપ્રધાન. આ સિવાય મુખ્યમંત્રી, આ સિવાય લોકસભા અને વિધાનસભા.
તો આટલાના સભ્ય બનવા માટે અથવા આ હોદ્દા ધારણ કરવા માટે એમની વર્ષ કેટલી હોય છે? 25 વર્ષ. 30 વર્ષ, તો કે ભાઈ આપણે વાત કરીએ 30 વર્ષમાં કોણ આવશે? તો કે રાજ્યસભા, અને જે તે રાજ્યમાં વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ. અને 35 વર્ષમાં કોણ આવશે? તો કે રાષ્ટ્રપતિ. અને બીજું તો કે રાજ્યપાલ. તો આ બે વ્યક્તિની ઉંમર છે એ 35 વર્ષ જોઈએ. એની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 35 વર્ષ હોવી જોઈએ. એટલે આપણો 36માં જવાબ કયો આવશે મિત્રો? તો કે સી આપણો જવાબ આવશે. 37મો સવાલ જોઈએ. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે એને હેબિયસ કોર્પસ કહેવાય, એની રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? એટલે કે હાઈકોર્ટ પાસે કઈ અનુચ્છેદ પ્રમાણે છે? તો યાદ રાખજો મિત્રો, 32 અનુચ્છેદ 32. ઓપ્શન એ શું આપેલો છે? 32. ઓપ્શન બી 226. ઓપ્શન સી 154. અને ડી 201. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. ઓકે, તો જોઈએ ઓપ્શન કયો આવશે. બી, એટલે કે 226 અંતર્ગત હાઈકોર્ટને સત્તા છે કે હેબિયસ કોર્પસ બહાર પાડી શકે. જો મિત્રો એમ પૂછાય કે સુપ્રીમ કોર્ટની, તો સુપ્રીમ કોર્ટ કઈ આવશે? અનુચ્છેદ 32 અંતર્ગત છે એ હેબિયસ કોર્પસની બહાર પાડી શકે છે. એટલે કે રીટ બહાર પાડવાનો સુપ્રીમ કોર્ટની પૂછાય તો 32 આવશે, અને હાઈકોર્ટનું પૂછાય તો 226 આવશે. એ આપણે ધ્યાન રાખીશું. હવે વિજ્ઞાનના થોડાક સવાલ આવેલા છે તો જેની જોઈએ. તો 38મો સવાલ છે, સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી પૃથ્વી, અને ઓપ્શન ડી મંગળ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. તો જોઈએ ઓપ્શન કયો આવશે, બી કે જે સૌથી મોટો છે. તો ઓપ્શન બી ગુરુ આપણો મોટો છે. કદાચ એમ પૂછે કે સૌથી નાનો કયો છે મિત્રો? તો બુધ. એમ પૂછાય સૂર્યની સૌથી નજીક, તો પણ બુધ આવશે. એકમાત્ર સજીવ સૃષ્ટિ ધરાવતો તો કયો આવશે? પૃથ્વી આવશે. મંગળમાં તો કે લાલ ગ્રહ, એ પણ યાદ રાખીશું. એટલે ધ્યાન રાખીશું. હા, મંગળને એ ઉપગ્રહ છે, મંગળને છે એટલે કે પૃથ્વીને, પૃથ્વીને એક ચંદ્ર છે, અને બુધને છે તેને કોઈ ઉપગ્રહ છે નહીં. ગુરુને સૌથી વધારે ઉપગ્રહ છે, પણ મિત્રો હાલમાં જોવા જઈએ તો શનિને પણ થોડાક વધારે મળી આવ્યા છે. તો આ રીતના છે એમના ઉપગ્રહ છે, એટલે સુધારા વધારા થઈ રહ્યા છે. એટલે આપણે ધ્યાન રાખીશું સૌથી મોટો પૂછાય. આ સિવાય 1400 ગણો પૃથ્વી કરતાં પણ મોટો છે ગુરુ ગ્રહ. એટલે આ રીતના સૌથી મોટો પૂછાય તો ગુરુ આવશે, સૌથી નાનો પૂછાય તો કયો આવશે? બુધ આવશે. આ સિવાય સૂર્યની નજીક અથવા ઉપગ્રહ ન ધરાવતો હોય એવો તો કે બુધ. તો આ બધા જ આપણે યાદ રાખીશું. 39મો સવાલ જોઈએ, રિક્ટર સ્કેલ એટલે કે રિચર્સ માપક્રમનું શું માપક્રમ છે? એટલે કે શેના માટે માપક્રમ ઉપયોગ આવે છે રિક્ટર સ્કેલ અથવા રિચર્સ સ્કેલ? તો જોઈએ જવાબ આપણો આવશે બી, ભૂકંપની તીવ્રતા માટે છે એ રિક્ટર સ્કેલ અથવા રિચર સ્કેલનો ઉપયોગ થતો હોય છે. એટલે ધ્યાન રાખીશું આપણે. 40મો સવાલ જોઈએ, કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? ઓપ્શન એ પ્રસ્તર, ઓપ્શન બી રૂપાંતરિત, ઓપ્શન સી સેન્દ્રિય, ઓપ્શન ડી આગ્નિ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. તો યાદ રાખીશું ડી કયા છે, તો કે આગ્નિ છે એ સૌ પ્રાથમિક અથવા મૂળ ખડકો ગણવામાં આવે છે. 41મો સવાલ જોઈએ, સૌથી સખત ખનિજ કયું છે? ફટાફટ ટાલ્ક, ઓપ્શન બી હીરો, ઓપ્શન સી સલ્ફર, ઓપ્શન ડી જીપ્સમ. તો જવાબ આવશે 41માં મિત્રો હીરો, જે સૌથી સખત ખનિજ ગણવામાં આવે છે. એટલે ધ્યાન રાખીશું. ઓપ્શન 42મો સવાલ જોઈએ, સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? એ હિલિયમ, ઓપ્શન બી ઓઝોન, ઓપ્શન સી ક્રિપ્ટોન, ઓપ્શન ડી આર્ગોન. તો જવાબ આપણો કયો આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તો કે ઓપ્શન બી ઓઝોન. હવે મિત્રો ઓઝોનનું બંધારણ પૂછાય તો યાદ રાખીશું O3. ઓઝોનનું બંધારણ કયું આવશે? તો કે O3.
3, જે આપણે સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણો અથવા એને અંગ્રેજીમાં કહેવાય યુવી, યુવી એટલે કે અલ્ટ્રા વાયોલેટ કિરણો, હવે આ પૃથ્વી ઉપર આવતા એને રોકે છે અને છે ટૂંકમાં એના લીધે છે ચામડીનું કેન્સર અને તાપમાન વધવાના જવાબદારી ગણવામાં આવે છે. પરંતુ હા, હાલના ઓઝન વાયુના પણ ગાબડું જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધારે ગાબડું પડવામાં મહત્વનો તો કે ભાઈ સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન. ઓઝન વાયુને તૂટવા પાછળનું કારણ શું છે? તો કે સીએફસી એનું પૂરું નામ પૂછાઈ ગયેલું છે મિત્રો આગળ પરીક્ષામાં, ક્લોરોફ્લોરોકાર્બન, જે એસી અને રેફ્રિજરેટરના દ્વારા જે સૌથી વધારે આનું ભંગાણ સર્જાઈ રહ્યું છે એવું આપણે કહી શકાય. એટલે પૂછાય કે સૂર્યમાંથી પારજાંબલી કિરણો આવવામાં શ્વસનમાં મહત્વનું કયું આવશે? તો કે ઓઝોન છે એમાં મહત્વનું છે, જેમનું બંધારણ કયું છે? O3. પણ મિત્રો ઓક્સિજનનું પૂછાય તો કયું આવશે મિત્રો? તો કે ઓક્સિજનનું છે O2, બંધારણ સૂત્ર છે. આટલી માહિતી આપણે યાદ રાખીશું. 43મો સવાલ જોઈએ, કયા સાધનથી ભેજમાં પ્રમાણમાં આપોઆપ નોંધ લેવાય છે? કયા સાધનથી? ઓપ્શન એ હાઇગ્રોમીટર, ઓપ્શન બી વર્ષા માપક, ઓપ્શન સી એનિમોમીટર અને ઓપ્શન ડી બેરોમીટર. તો કયો આવશે, કયા માપ સાધન દ્વારા ભેજ આપોઆપ મપાઈ જાય છે? તો ઓપ્શન એ હાઇગ્રોમીટર દ્વારા છે ભેજ છે ઓટોમેટિક મપાઈ જાય છે અથવા આપોઆપ મપાઈ જાય. વર્ષા માપક જે તો તમને ખ્યાલ જ હશે. ઓપ્શન સી એનિમોમીટર, એનિમોમીટર શેના માટે જવાબદાર છે અથવા શેના માટે ઉપયોગી થાય છે મિત્રો? તો કે વાયુની ગતિ માટે, વાયુની ગતિ જાણવા માટે. અને બેરોમીટર, હવે આ મિત્રો સવાલ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. બેરોમીટર એટલે ઘણા મિત્રો સમજતા હોય છે કે ભાઈ બહેરા લોકોને સાંભળવા માટે, પણ મિત્રો યાદ રાખજો બેરોમીટર છે એના માટે હોતું નથી. શેના માટે હોય છે? તો કે વાયુનું દબાણ, અલે વાયુનું બેરોમીટર છે એ શેના માટે હોય છે? તો કે વાયુનું દબાણ માપવા માટે, વાયુનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, બેરોમીટર કોઈ બહેરા લોકોને સાંભળવા માટે નથી, પણ શેના માટે છે? તો કે વાયુનું દબાણ માપવા માટે. આ સિવાય સ્પીડોમીટર, જે આપણે ગાડીમાં જે સ્પીડ બતાવે છે એને શું કહેવાય? સ્પીડોમીટર. એટલે કે હાઇગ્રોમીટર ભેજ માપક માટે, એનિમોમીટર વાયુની ગતિ જાણવા માટે, અને બેરોમીટર વાયુનું દબાણ માપવા માટે ઉપયોગી થાય છે. 44મો સવાલ જોઈએ, ભારતનો સંત્રી એટલે, તો કે ભાઈ ભારતનો સંત્રી એટલે કોણ છે? તો કે ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી કચ્છનો અખાત, ઓપ્શન સી અરવલ્લીની પર્વતમાળા અને ડી હિમાલયન પર્વત. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. તો જોઈએ આનો જવાબ શું આવશે, તો કે હિમાલય પર્વતમાળા, એને છે ભારતનો સંત્રી કહેવાય છે. આ સિવાય એનું બીજું નામ છે સાગર માથા, યાદ રાખજો. આ સાગર માથા છે એ નેપાળના લોકો છે અને સાગર માથાથી ઓળખે છે. આ સિવાય પૂછાય કે હિમાલય પર્વત છે એ પહેલાં કયાના સાગર ત્યાં આવેલો હતો? તો 33 નામનો સાગર છે ત્યાં આવેલો હતો. એટલે પણ એ આપણે યાદ રાખીશું, આગળ પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે હિમાલય પર્વતમાળા છે એમાં જ્યાં હિમાલય પર્વતમાળા પહેલાં ત્યાં કયો સાગર હતો? તો 33 નામનો સાગર હતો. અને હિમાલયને પર્વતમાળાને બીજું કયા નામે ઓળખવામાં આવે છે? સાગર માથા. અને આ સિવાય એમને ભારતનો સંત્રી પણ કહેવામાં આવે છે, એટલી માહિતી આપણે યાદ રાખીશું. 45મો સવાલ જોઈએ મિત્રો, કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે? તો ઓપ્શન એ વારાણસી, ઓપ્શન બી અલ્હાબાદ, ઓપ્શન સી કલકત્તા અને ઓપ્શન ડી પટના. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવો મિત્રો. તો ફટાફટ જવાબ જોઈએ એનો, સાચો જવાબ શું આવશે? તો કે અલ્હાબાદ પાસેથી છે એ નક્કી કરવામાં આવે છે, ભારતનો પ્રમાણિત સમય ગણવામાં આવે છે. પૂછાય કઈ રેખાંશ દ્વારા? તો કે રેખાંશ છે 82.30 પૂર્વ રેખાંશ, 82.30 પૂર્વ રેખાંશ દ્વારા જે પસાર થાય છે એની ઉપરથી જે સમય નક્કી કરવામાં આવે છે. મિત્રો એમ પણ સવાલ પૂછાય કે ગુજરાત એટલે કે પૂર્વ અને પશ્ચિમ છેડો, આ બંને વચ્ચે સમયનો તફાવત કેટલો છે? તો યાદ રાખીશું 2 કલાક છે એ સમયનો તફાવત છે. કેટલો મિત્રો સમયનો તફાવત છે? 2 કલાકનો સમયનો તફાવત
છે. એટલે ધ્યાન રાખજો, પૂર્વ છેડા અને પશ્ચિમ છેડામાં સૌ કેટલો સમયનો ડિફરન્ટ છે, તો કે 2 કલાકનો છે. અને પ્રમાણિત સમય આપણે કયો લીધેલો છે, તો કે 82.30, એટલે કે 82° 30' છે એ આપણે પ્રમાણિત સમય લીધો છે. અને જે ક્યાંથી પસાર થાય છે, તો કે અલ્હાબાદમાંથી રેખાંશ પસાર થાય છે. મિત્રો, આ અક્ષાંશ અને રેખાંશ એ ભૂગોળનો વિષય છે. જ્યારે એમના લેક્ચર આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું કે આડી હોય એને શું કહેવાય, અક્ષાંશ કહેવાય, અને ઊભી હોય એને શું કહેવાય, રેખાંશ કહેવાય. એની સંપૂર્ણ આકૃતિ સાથે આપણે માહિતી લેશું. 46મો સવાલ જોઈએ. 1000 બીટ એટલે કેટલા થાય? ઓપ્શન એ 1 KB, ઓપ્શન બી 1 MB, ઓપ્શન સી 1 TB, અને ઓપ્શન ડી 1 પણ નહીં. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. કોમ્પ્યુટરના સવાલ આવ્યા છે મિત્રો. ઓકે, જોઈએ સાચો જવાબ કયો આવશે મિત્રો, તો કે 1 પણ નહીં. ધ્યાન રાખીશું, 1 પણ નહીં. મિત્રો, અહીંયા બીટની જગ્યાએ જો બાઇટ હોત તો આપણે લઈ શકાય 1 KB. એટલે કે 1 KB એટલે કેટલા થાય, તો કે 1024 બાઇટ થાય. પણ બીટ ના થાય, એટલે ધ્યાન રાખીશું. બીટ છે સૌથી નાનો એકમ નથી, એનાથી પણ નાનો એકમ છે કે નિબલ. 1 નિબલ એટલે કેટલા થાય, 4 બીટ્સ થાય. કેટલા થાય? 4 બીટ્સ. સૌથી નાનો એકમ આપણે 1 નિબલ લઈએ. ઓકે, પછી તો કે ભાઈ અહીંયા સંબંધ થોડોક લઈ લઈએ, તો કે ભાઈ 1 KB એટલે કેટલા થશે, 1024 બાઇટ. પછી 1 KB એટલે 1 MB એટલે કેટલા થશે, તો કે 1024 KB. 1 TB એટલે કેટલા થશે, તો કે 1024 MB. તો આ રીતના કોઈ પણ તમને સવાલ પૂછાય તો આપને આવડવો જો. સોરી મિત્રો, અહીંયા MB નહીં આવે, GB આવશે. 1 TB એટલે 1024 GB થાય ત્યારે 1 TB થાય. અને 1 GB એટલે કેટલા થશે, 1 GB બરાબર, તો કે 1024 MB. તો આવો કંઈક સંબંધ છે, ફરીથી જોઈએ. તો કે ભાઈ સૌ પ્રથમ પહેલાંથી જોઈએ, તો કે 1 નિબલ, 1 નિબલ એટલે કેટલા થશે, નિબલ એટલે 4 બીટ્સ. 1 નિબલ એટલે 4 બીટ્સ. 1 KB એટલે કેટલા થશે, 1024 બાઇટ. 1 MB એટલે 1024 KB. 1 GB એટલે 1024 MB. અને 1 TB એટલે 1024 GB. આમાંથી કોઈ પણ સંબંધ તમને પૂછાય તો તમને આવડવો જોઈએ. ઓકે, 47મો સવાલ જોઈએ. વેન એટલે કે WAN નું પૂરું નામ શું છે? વાયરલેસ એર નેટવર્ક, ઓપ્શન બી વેલ એરિયા નેટવર્ક, ઓપ્શન સી વાઇડ એરિયા નેટવર્ક, અને ઓપ્શન ડી વાઇફાઈ એરિયા નેટવર્ક. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. તો જવાબ આવશે વેન. તો વેનનો શું આવશે? વાઇડ એરિયા નેટવર્ક. કદાચ આવું લેન પણ આવે, તો કે લોકલ એરિયા નેટવર્ક, એ પણ આવશે. લેન, વેન અને તો કે લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એટલે વેન એટલે શું થશે, તો કે વાઇડ એરિયા નેટવર્ક. 48મો સવાલ જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત નથી, સંબંધિત છે એવો સવાલ આપણે પૂછાયેલો છે, જેમાં ઓપ્શન એ URL, ઓપ્શન ડી DMP, ઓપ્શન સી શું આપ્યો છે, ઓપ્શન સી BPM, અને ઓપ્શન ડી URK. ફટાફટ જવાબ જણાવો મિત્રો. ઓકે, તો ઓપ્શન આપણો કયો આવશે? ઓપ્શન એ. URLનું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URLનું ફૂલ ફોર્મ શું થશે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આ સિવાય DPMમાં ડાઉન લિંક મેનેજમેન્ટ પ્રોટોકોલ. DPMનું ફૂલ ફોર્મ શું થશે? ડાઉન લિંક મેઝરમેન્ટ પ્રોટોકોલ. પછી BPMનું હાર્ટ પર મિનિટ. BPMનું શું થાય? હાર્ટ પર મિનિટ. તો આવી રીતના અલગ અલગ ફૂલ ફોર્મ તમને પૂછાય તો આપણે યાદ હોવા જોઈએ અથવા આવડવા જોઈએ. 49મો સવાલ જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી એવું આપ્યું છે? સર્ચ એન્જિન નથી એવું કહી શકાય, તો કે ગૂગલ તો કે છે, યાહુ છે, અને બિંગ છે. કિંગ એવું કોઈ સર્ચ એન્જિન જોવા મળતું નથી, એટલે આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ કિંગ એ કોઈ ઇન્ટરનેટ શોધ સર્ચ એન્જિન નથી. એટલે ઇન્ટરનેટ શોધ સર્ચ એન્જિન સાદી ભાષામાં કહીએ તો કે આપણે કોઈ પણ ડેટા સર્ચ કરીએ છીએ તો કયા માધ્યમથી કરી શકીએ છીએ? કોઈ બ્રાઉઝરમાં ગૂગલ હોય, ઘણા યાહુ વાપરતા હોય અને ઘણા બિંગ પણ વાપરતા હોય છે. ઓકે, 50મો સવાલ જોઈએ. ઇમેલમાં CC નો અર્થ શું થાય? તો એનો ઓપ્શન એ છે કટ એન્ડ કોપી,
ઓપ્શન બી છે કોપી સ્કેસ, ઓપ્શન સી છે કાર્બન કોપી, અને ઓપ્શન ડી એક પણ નહીં. ફટાફટ જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો. ઓકે, તો જવાબ આપણો કયો આવશે મિત્રો? તો કે ઓપ્શન સી, કાર્બન કોપી. કોપી કે કટ એવું કોઈ થતું નથી. સી સીનો મતલબ શું થશે? કાર્બન કોપી. તો મિત્રો આ છે આપણે 2016 જે લેવાયેલું હતું કોન્સ્ટેબલનું પેપર, તો એના આપણે 50 MCQ લીધા છે, 50 વિકલ્પ લીધા છે. હજી 50 વિકલ્પ આપણે જોવાના છીએ, જે ભાગ 2 જોવાના છીએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમની પણ આ માહિતી આપણે ઉપયોગી થઈ રહે. મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર સમયાંતરે અલગ અલગ પેપર, જે ઓલ્ડ એટલે કે જૂના પેપર છે એ લેવાયેલા છે, એમની સંપૂર્ણ માહિતી લઈશું. સાથે બીજા ઓપ્શનની જેટલી પણ માહિતી નીકળતી હશે એમની આપણે સંપૂર્ણ માહિતી લઈશું. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા 2 આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જો કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.